18 તારીખે વડાપ્રધાન મોદી વડોદરામાં સભા સંબોધવાના છે, જેથી કાર્યક્રમ સ્થળની હર્ષ સંઘવી સહિતના નેતાઓએ મુલાકાત લીધી, જેમાં હર્ષ સંઘવી વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી, જેમાં પીએમના સ્વાગત તેમજ 18 જૂને 21 કરોડના પ્રોજેક્ટના લોન્ચિંગ અને ખાતમુહૂર્ત વિશે વાત કરી, જેમાં રેલવેનો 16,000 કરોડનો પ્રોજેક્ટ, જ્યારે કે 1.41 લાખ પરિવારોના આવાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના થકી મોટી સંખ્યામાં મહિલાઓને પોષણયુક્ત આહારની યોજના લાગુ કરાશે. જો કે આ કાર્યક્રમમાં કેટલા લોકો આવશે તે અંગે ગૃહમંત્રીએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. વડોદરા ખાતેથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોન્ચિંગ અને અનેક પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત બી કરવામાં આવશે. રેલવે વિભાગના 16,000 કરોડથી વધારેના પ્રોજેક્ટો અને ખાસ કરીને 1,41,000 પરિવારો કે જે પરિવારો વર્ષો વર્ષથી પોતાના ઘર એ ઘર ક્યારે બને અને પોતાના પરિવાર સાથે ક્યારે પોતાના ઘરમાં રહી શકે તેવા સપના જે જોયેલા એ સપના સાકાર કરવાનું કામ આદરણીય મોદી સાહેબ દ્વારા થવાનું છે. વડોદરાના આજવા રોડ લેપ્રેસી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને માત્ર એક દિવસ આડે છે, ત્યારે તંત્ર દ્વારા સભાસ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેની મંત્રી પ્રદીપસિંહ પરમારે સભાસ્થળની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું. સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ સભાસ્થળની મુલાકાત લીધી. તેવી રીતે એસપીજીની પણ શહેરમાં એન્ટ્રી થઈ ગઈ અને બંદોબસ્તની વાત કરીએ તો 24 આઈપીએસ, 120 પીઆઈ, 225 પીએસઆઈ, 4,600 પોલીસ, 1,000 હોમગાર્ડ અને એસઆરપીની 3 કંપનીનો ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી 4 કિલોમીટરનું અંતર કાપી સભા મંડપ પહોંચશે. અહીં વીવીઆઈપી સહિતની કેટેગરી પ્રમાણે પાર્કિંગ એલોટ કરાયા છે. સાથે વરસાદના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેવી રીતે મોદીની સભામાં હાજર રહેનાર અધિકારીઓ અને કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ પણ કરાશે. વડોદરાની સંસ્કારી નગરીની મુલાકાતે આવવાના છે, ત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો દ્વારા અને ભારતીય જનતા પાર્ટી જિલ્લાના આગેવાનો દ્વારા જે પ્રકારે તૈયારી કરવામાં આવી છે એ પ્રકારની તૈયારી જોતા મને ચોક્કસ ભરોસો છે કે મારા 35 વર્ષના જાહેર જીવનની અંદર આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વાગત થવાનું છે એ અભૂતપૂર્વ સ્વાગત થવાનું છે. વડોદરામાં વડાપ્રધાન મોદીનું આગમન થવાનું છે, તેવું જે સ્થળે સભાને સંબોધવાના છે તે સ્થળ પર પીએમ મોદીનું 71 ફૂટ ઊંચું હોર્ડિંગ મુકાયું છે. આ હોર્ડિંગ એટલું મોટું હતું કે તેની આભામાં અંજાઈને ભાજપના નેતાઓએ બેનર પાસે ફોટો સેશન કરાવ્યું હતું, પરંતુ કુદરતી પ્રતિકૂળતાના કારણે સભા પહેલા જ આ વિશાળ હોર્ડિંગ ફાટી ગયું. ભારે પવનના કારણે આ વિશાળ હોર્ડિંગનો ટોચનો ભાગ ફાટી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ.